माध्यम से लाइव प्रोग्रामों जोवानी विशेष सुविधा। आप इंटरनेट ना माध्यम थी अपना मोबाइल टैबलेट कंप्यूटर तथा टीवी पर निहारो कच्छमा सामाजिक धार्मिक महोत्सवों जीवंत प्रसारण। प्रसारण निहारवा क्लिक करो www.rajgorlive.com। धार्मिक तथा सामाजिक उजवणी ना जीवंत प्रसारण माटे संपर्क करो राजगोर लाइव प्रसिद्ध राजगोर मोबाइल नंबर 9537469476, टेलीफोन नंबर 02832240312242312। दर्शक मित्र नमस्कार, હું ખુશ્બુ સરવૈયા કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરીશું નલિયા દુષ્કર્મ કેસમાં શું થયું। સરહદ ડેરીની જાગૃતતાથી કચ્છમાં દૂધ ઉત્પાદન વધતા પશુપાલનને મળ્યો વેગ અને તારીખ 21-24 ફેબ્રુઆરી દરમિયાન કચ્છમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ। પણ સમાચારોની શરૂઆત કરીએ ચર્ચારે નલિયા દુષ્કર્મ કેસથી। જોઈશું આરોપીઓના નાર્કો અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ વિશે કોર્ટે શું નિર્ણય આપ્યો। કચ્છ જ નહીં પરંતુ હવે સમગ્ર ગુજરાતને ધુજાવનાર નલિયા દુષ્કર્મ કાંડની વધુ તપાસ માટેની સીટ દ્વારા 8 આરોપીઓના નાર્કો ટેસ્ટ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટેની માંગ કરાઈ હતી। આ અંગે નલિયા કોર્ટમાં સુનાવણી હોય કોર્ટની બહાર અને અંદર બંને તરફ ઉત્તેજના હતી। 8 આરોપીઓને એલસીબી પોલીસે નલિયા કોર્ટમાં રજૂ કર્યા હતા। 8 આરોપીઓના નાર્કો ટેસ્ટ કે લાઈ ડિટેક્ટર ટેસ્ટનું શું થયું, કોર્ટે શું નિર્ણય લીધો એ અંગે કચ્છને સાથે વાત કરતા બચાવ પક્ષના વકીલ એસટી પટેલ, નલિયાનો ચર્ચાસ્પદ કેસ જે છે પીડિતા બાબતનો, એના તપાસ કરનાર અધિકારી એલસીબીના કર્મચારી શ્રીએ નાર્કો ટેસ્ટ લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે કે આરોપીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થવો જોઈએ એ સંબંધીની અરજી હતી અને અરજી અનુસંધાને લાંબા ગાળાની દલીલો બાદ નામદાર શ્રી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં, નામદાર શ્રી ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાને અને નામદાર શ્રી બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદાઓને તમામને નજર તરે રાખી આવો ટેસ્ટ હાલના કેસમાં આપી શકાય તેમ નથી એવા તારણ ઉપર આવી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરની અરજી નામંજૂર કરેલી છે। આજરોજ આરોપીઓને આ તપાસના કામે નામદાર નલિયા કોર્ટમાં આરોપીના નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફિક ટેસ્ટની સહમતી પત્રોની મંજૂરી માટે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા, જેમાં બંને પક્ષોએ દલીલ થયેલી, જેમાં આરોપીઓએ સહમતી આપવાનો ઇનકાર કરતા નામદાર કોર્ટે જે આ અરજી છે એ નામંજૂર કરેલી। આગળ આ બાબતે આરોપીઓના છે એ વૈજ્ઞાનિક ઢબે જે પૂછપરછ અમારી તપાસની ચાલુ છે, તપાસ ચાલુ રહેશે અને એ ઉપરાંત તપાસ ટીમના જે અલગ અલગ અમારા સભ્યો છે તપાસમાં જ્યારે રિમાન્ડ આરોપીને પૂરા થશે ત્યારબાદ એ નક્કી કરવામાં આવશે। એ અમારા સીટના તમામ ઉચ્ચ અધિકારીઓની સાથે ચર્ચા વિચારણા કરી ત્યાર પછી છે આગળ કોર્ટની અંદર આ બાબતે જે છે એ રિપોર્ટ દાખલ કરવામાં આવશે। તારીખ 21-23 ફેબ્રુઆરી સુધી પૂજમાં હર હર મહાદેવનો નાદ ગુંજશે। હિન્દુસ્તાન
સનાતન સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રિની ઉજવણીમાં મહિલા મંડળો પણ જોડાશે. આ વખતે મહાશિવરાત્રિ પ્રસંગે સમગ્ર ભુજ ભગવાન અંગે રંગાઈ જશે. હિન્દુ સનાતન સમાજ અને મહાશોભાયાત્રા સમિતિ દ્વારા ભુજમાંથી મહાશિવરાત્રિની ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલ વિવિધ મહિલા મંડળના અગ્રણીઓએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક સંદર્ભે કચ્છને પ્રતિભાવ આપતા રસીલાબેન પંડ્યા કહે છે કે બહેનો પણ આ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાશે. અમે બહેનો દ્વારા આ વખતે 3 દિવસ સતત એક ઉજવણી કરવાના છીએ, એટલે આજે પણ અમે ભાઈઓ સાથે જોડાવાના છીએ ધ્વજ લગાવવા માટે. અને 21, 22, 23 3 દિવસ 21 તારીખે અમે બિલેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં રંગોળી અને ઓમ નમઃ શિવાયની ધૂન કરીશું. અને અને 22 તારીખે અમે લોકોએ પાછી રંગોળી, મોટી મોટી જે રંગોળી છે એમાં કોઈક થીમ નક્કી કરીને રંગોળી કરીશું. 23 તારીખે અમે આખા જે રૂટ ઉપર કરીએ છીએ ત્યાં રંગોળી કરશું. પણ એની સાથે સાથે અમારી બહેનો પણ હશે, ઓમ નમઃ શિવાયની ધૂન હશે અને ઢોલને સાથે હશે. ખાસ તો બહેનોને આહવાન કરું છું કે આપ પણ અમારી સાથે જોડાઈ શકો. આપની પાસે ટાઈમ હોય તો રાત્રે અમે આવીએ જ છીએ અહીંયા કાર્યાલય, તો આપ પણ ધ્વજ લગાવવામાં પણ સહકાર આપો, પોતાના ઘર ઉપર ધ્વજ લગાવો. અને શિવરાત્રિમાં તો બધા જ તૈયાર થઈને બધી જ બહેનો આવો અને આ 3 દિવસના અમે જે કાર્યક્રમ કરીએ છીએ એમાં પણ મોટી સંખ્યામાં બહેનો જોડાય એવી અપીલ કરું છું. હિન્દુ સનાતન સમાજ અને મહાશોભાયાત્રા સમિતિ દ્વારા આ બેઠકમાં ઘર ઘર સુધી મહાશિવરાત્રિની ઉજવણીનો સંદેશ પહોંચાડવા માટે હાકલ કરાય છે. 21, 22 અને 23 ફેબ્રુઆરીના 3 દિવસ સુધી અલગ અલગ ઉજવણી બાદ 24મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિના ભુજમાં ભવ્યાતી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. બેઠકમાં ભાગ લેનાર મહિલાઓ જાનકીબાઈન ગોસ્વામી અને માનસી પરમારની અપીલ સાંભળીએ. આપણે જે કંઈ પણ બહેનોને રાત્રે આ નવી એક યોજના કરી કે ભાઈઓ ઝંડી લગાડે છે, તો અમે પણ બહેનો અહીંયા કાર્યાલય ઉપર આવી અને અમે પણ આજે રાતના એ લોકો સાથે ઝંડી લગાવો બધી જગ્યાએ જઈએ. સાથે સાથે દરેક જગ્યાએ જે જે જેના પાડોશમાં રહેતા હોય એ દરેક જગ્યાએ પોતાના દરેક રહેવાસીઓને કહી દે કે તમારા ઘર ઉપર એક એક શિવની ઝંડી હોવી જોઈએ. કોઈ આપે ના આપેની રાહ ન જુઓ, 7 રૂપિયાની ખરીદી કરીને પણ તમે 7 રૂપિયાની ઝંડી તમારા ઘર ઉપર લગાવો કે જેથી આપણા આ સમસ્ત સનાતન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આપણે આ ભવ્યથી ભવ્ય મહાદેવની શ્રી ભોલેનાથની જે આપણી શોભાયાત્રા છે એ ભવ્ય બની રહે અને આપણે યાદગાર બધાને બની રહે. ઈષ્ટદેવ, સમસ્ત ઈષ્ટદેવ, દેવોના દેવ, મહાદેવની રેલીમાં કોઈ પણ ખામી ન રહે. વડીલો દ્વારા આ બધી શોભાયાત્રાનું અને આવી મહાદેવનું રેલીનું આયોજન થઈ રહ્યું છે, તો મારી એક નમ્ર વિનંતી છે કે મારા જેવા યુવાનો છે એ આવા અન્ય કામોમાં જોડાય છે, તો હું એવી અપીલ કરું છું કે મારા જેવા યુવાનો પણ જે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાય છે તો સાથે સાથે આવી મહાદેવની યાત્રામાં પણ જોડાય. અને આ ધાર્મિક કામ છે આપણા સૌનું. દેવોના દેવ મહાદેવ, મહાદેવ આપણે કહીએ તો છીએ પણ કામ ઓછું કરીએ છીએ એ પ્રમાણે. તો મારી એવી મારા જેટલા યુવાનોને અથવા તો મારા મિત્રોને અથવા તો હું બધી જ એવી મારી બનતી પ્રયત્ન કરીશ કે હું આ બધા આ ભવ્ય રેલીમાં હું બધાને જોડી શકું અને આ મહાદેવનું કામ એક નિષ્ઠાપૂર્વક પવિત્ર કામ છે તો એક નિભાવી શકું. હવ સાહેબ, મારે એક કરંટ એકાઉન્ટ ખોલાવવું છે. લ્યો આ 5000. પણ સર મિનિમમ 10000 તો જોઈશે. ઇટ્સ ઓકે, મારે ચેકબુક લેવાની છે. પણ સર ચાર્જિસ લાગશે. આ પૈસા ડિપોઝિટ કરાવવા છે. આ 5 બંડલના 50 રૂપિયા લાગશે હો. સર RTGS ના 156 લાગશે. આમાં પણ ચાર્જિસ 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 ચાર્જિસ. સાહેબ કેટલા બધા ચાર્જિસ લ્યો છો? અમને ધંધો કરવા દેવો છે કે નહીં? ચેકબુક ચાર્જિસ, એટીએમ કાર્ડ ચાર્જિસ, બેંક સ્ટેટમેન્ટ ચાર્જિસ, મિનિમમ બેલેન્સ ચાર્જિસ, કેસ ડિપોઝિટ ચાર્જિસ, SMS એલર્ટ ચાર્જિસ, RTGS ચાર્જિસ. આ બધા ચાર્જિસ ચૂકવવા તો મારે લોન લેવી પડશે. લ્યો આ લોન ના ચાર્જિસ, પ્રોસેસ ચાર્જિસ, સીસી રિન્યુઅલ ચાર્જિસ, ઇન્સ્પેક્શન ચાર્જિસ, વેલ્યુએશન ચાર્જિસ, મિનિમમ યુઝ ચાર્જિસ, ઇન્સ્યોરન્સ ચાર્જિસ, પ્રીપેમેન્ટ ચાર્જિસ. નથી જોતી મારે લોન, નથી જોતું મારે ખાતું. હે, આ ખાતું બંધ કરાવવાના કોઈ ચાર્જિસ છે તો એ લઈ લ્યો. એનાય 500 રૂપિયા લાગશે હો. મારે શું આ બેંક વાળા માટે જ કમાવાનું છે? એ લો, મેં બેંક સે 1 લાખ વિધ્રો કરકે લે આયા. બેંક સે? હા ભૈયા, કોણ સી બેંક સે? BMCB બેંક સે. અચ્છા, BMCB. વેલકમ ટુ BMCB, ધ ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. મેડમ, અહીંયા લોન માટેની કોઈ પ્રોસેસ ફી છે? નો પ્રોસેસ ફીસ. અને જો બીજી બેંકના ચેક પણ અહીં જમા કરાવશો તો સેમ ડેના તમને કેશ પેમેન્ટ મળશે. હવે બીજા ચાર્જિસનું પૂછી લઉં. ચેકબુક ચાર્જિસ? નો સર. સ્ટેટમેન્ટ ચાર્જિસ? નો સર. RTGS ચાર્જિસ? નો સર. નેટ બેંકિંગ ચાર્જિસ? નો સર. કેશ ડિપોઝિટ ચાર્જિસ? નો સર. ચેક કલેક્શન ચાર્જિસ? નો સર. SMS એલર્ટ ચાર્જિસ? નો સર. ખાતું ખોલાવવા માટે કોઈ સર્વિસ ચાર્જિસ લાગે છે? સર, યુ આર ઇન BMCB. વાહ, અને કહેવાય આપણી બેંક આપણા માટે. હવે BMCB થી સ્વાઇપ મશીન મેળવી ડિજિટલ ઇન્ડિયા સાથે કદમ મિલાવો. BMCB, ભુજ, માધાપર, અમદાવાદ,
અંજાર, ગાંધીધામ અને નખત્રાણા. વાત વિકાસની નરમી દ્વારા આયોજિત એગ્રી એક્સપોમાં આ વખતે સમાવેશ કરાયેલા ડેરી એક્સપોને સારી સફળતા મળી હતી. આજે અમે આપને બતાવીશું વૈશ્વિક કક્ષાના ડેરી એક્સપોના અનુભવી અને કચ્છમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કચ્છ કુરિયન વલ્લભજી હુંબલની કચ્છની સાથેની ખાસ વાતચીત. નરમી દ્વારા સતત 9મા વર્ષે આયોજિત એગ્રી એક્સપોને ભારે સફળતા મળી. નરમીના સંયોજક પ્રશાંત પટેલે આ વખતે આ એગ્રી એક્સપોમાં નવી પહેલ કરી અને કચ્છમાં પ્રથમ જ વખત એગ્રીની સાથે ડેરી એક્સપો પણ યોજાયો. સરહદ ડેરીના સહયોગથી આયોજિત ડેરી એક્સપોમાં પશુપાલકોને જરૂરી એવી તમામ માહિતી, દૂધ ઉત્પાદન વિશેની જાણકારી અને ખાસ કરીને દૂધ ઉપરાંત દૂધની અન્ય બનાવટો જેવી કે ચીઝ, પનીર, ઘી, બટર સહિત વિવિધ પ્રોડક્ટ વિશેની જાણકારી અપાઈ હતી. કચ્છી કુરિયન તરીકે જાણીતા એવા સરહદ ડેરીના પ્રણેતા વલ્લભજી હુંબલના સફળ પ્રયાસોને પગલે કચ્છમાં પશુપાલનનો વ્યાપ વધ્યો છે. પશુપાલકો આર્થિક રીતે પગભર બન્યા છે. પશુપાલકોને ખાનદાનથી માંડીને દૂધના માર્કેટિંગ સહિતનું માર્ગદર્શન આપનાર વલ્લભજી હુંબલ વૈશ્વિક કક્ષાના ડેરી એક્સપોમાં ભાગ લઈ ચૂક્યા હોય તેમની પાસે અનુભવનો નિચોડ છે. દૂધની સાથે સાથે ખેતીની પણ પ્રક્રિયા, પ્રોડક્શન ખર્ચ ઊંચું આવે, વેલ્યુ એડેડ વસ્તુઓ આપણે થઈએ, પ્રોસેસિંગ યુનિટો થાય, આવી બધી અપેક્ષાઓ હોવાને કારણે કચ્છમાં એકમાત્ર એપીએમસી અંજાર એવી છે કે જેની પાસે લગભગ 30 લાખનું ગ્રેડિંગ મશીન લીધેલું છે. ખેડૂતોની અજ્ઞાનતા અથવા તો અવેરનેસ ઓછી હોય અથવા તો અમે લોકોએ જાણકારી ઓછી પૂરી પાડી હોય એવા કારણોસર પણ ગ્રેડિંગ મશીનનો ખેડૂતો ઉપયોગ ઓછો કરે છે. આજની તારીખે અમારું જે ગ્રેડિંગ મશીન છે ઓટોમેશનવાળું છે. બટેટા, દાડમ અને આંબા એ તમામે તમામ ઓટોમેટિક ગ્રેડિંગ થાય, ક્લિનિંગ થાય અને જેના કારણે વેલ્યુ એડેડથી ખેડૂતોને ભાવ વધારે મળે. આજના તબક્કે એપીએમસી અંજાર વતીથી મારી ઓપન ઓફર છે કે કોઈ પણ ખેડૂતોને એક પણ પૈસો લીધા વગર ફ્રી ઓફ કોસ્ટથી આ મશીન અમે વાપરવા આપીશું અને જેના કારણે એ લોકો પોતાના જે ક્રોપ છે એ ક્રોપની ગુણવત્તા સુધારી અને માર્કેટમાં વેચે અને વેલ્યુ એડેડ કરીને વધારે ભાવ આપે એવી અમારી અપેક્ષા છે. વધારે વધારે કચ્છની જો વિશિષ્ટતા હોય આખા દેશમાં તો કચ્છમાં જે બનીનું ઘાસ છે એ પ્રોટીન વાળું ઘાસ છે. કેટલ ફીડ જે લોકો બનાવે છે એને પણ પ્રોટીન એડ કરવું પડે અને 15-17% પ્રોટીનવાળું નેચરલ ઘાસ ઇન્ડિયામાં ક્યાંય નથી. આવો અમૂલનું તારણ છે. વૈજ્ઞાનિકોએ પણ પ્રૂવ કરીને બતાવ્યું છે. વેટરનરી ડૉક્ટરો પણ એ ઘાસ ખાઈ અને એ જે પશુઓ છે બન્નીમાં, ખાસ કરીને બન્નીમાં જ આ ઘાસ વધારે પડતું થાય છે, એના પશુઓનું આરોગ્ય અને એ દૂધની ગુણવત્તા જોઈને પણ ડૉક્ટરો પણ એમાં સમજ છે કે વધારેમાં વધારે પ્રોટીનવાળું ઘાસ જો ઇન્ડિયામાં હોય તો એ બન્નીના વિસ્તારમાં ચારિયાણ છે અને ખૂબ મોટું ચારિયાણ. સાથે સાથે ખેતી કરતા ખેડૂત મિત્રોને પણ દૂધના ધંધાનું ડેવલપ થવાને કારણે પશુઓ રાખતા થયા અને પશુઓ રાખવાને કારણે ઓર્ગેનિક ખેતી તરફ જે કંઈ સરકાર પણ પ્રોત્સાહન આપે છે અને ખેડૂતો પણ વળ્યા છે. એટલે દૂધનો જે ધંધો છે ડેરી આવવાથી એની જે છાણ, ગૌમૂત્ર અને એના કારણે એની જે બાય પ્રોડક્ટો છે એ પણ ખેડૂતો બનાવતા થઈ ગયા. આજની તારીખે છાણિયા ખાતરની જો વાત કરીએ ચોખ્ખા ખાતરની તો 1 ટ્રેક્ટરના 6,000 રૂપિયા પડે છે. એટલે આવતા દિવસોએ આવા ડેરી એક્સપો, અમે તો વિશ્વકક્ષાએ પણ ડેરી એક્સપો જોયા છે. ગઈ વખતે ડેરી તરફથી અમે ફ્રાન્સ અને ડેનમાર્કમાં પણ ડેરી એક્સપો જોયા હતા. દર 12 મહિને ઇન્ટરનેશનલ લેવલના જે ડેરી એક્સપો થાય છે એમાં સરહદ ડેરી આવતા વખતે 16 ડિસેમ્બરના અમેરિકામાંથી પણ ડેરી એક્સપો થવાનું છે, એમાં પણ અમે લોકો જવાના છીએ. ભૂખ્યા માણસને જમવાનું ન મળે ત્યાં સુધી એની ભૂખ સંતોષાય નહીં. કચ્છમાં પણ એવું છે, ડેરી ઉદ્યોગ માટે દૂધ ઉત્પાદકો
ડેરી સંચાલકો અને ખેડૂતોને ખૂબ ભૂખ છે આ પ્રક્રિયામાં, અને એના માટે અમે આવતી 27 તારીખના દુબઈ પણ જઈએ છીએ. ત્યાં પણ ડેરી એક્સપો છે. સૌથી વિશિષ્ટ કચ્છ માટે જો હોય તો સમગ્ર ભારતમાં કેમલ મિલ્કના જે દૂધની વાત છે એનો સમગ્ર ભારતમાં પહેલો પ્લાન્ટ કચ્છમાં અને સરહદ ડેરી મારફત ઊંટડીના દૂધનું ઉત્પાદન અને એનું પ્લાન્ટ શરૂ કરવાનું છે. ખાસ કરીને ઘણો વહેલો એ શરૂ થવો જોઈતો હતો, પણ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ મારફત એને ખાદ્ય પદાર્થ જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી આપણે સરકારી ધોરણે એનું વેચાણ કરી શકીએ એમ નહોતા. છેલ્લા 2 મહિના પહેલાં ભારત સરકારના ફસાઈએ અને લાયસન્સ આપ્યું છે અને હવે ખાદ્ય પદાર્થ તરીકે એને જાહેર કર્યું છે. એટલે કેમલનું મિલ્ક પણ એઝ એ મેડિસિનના પૂરક તરીકે ખૂબ કામ આવે. કેન્સર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આ બધા રોગો માટે ખૂબ એ સારું છે, અને એના કારણે રોગનું પ્રતિકાર શક્તિ પણ માણસમાં વધે છે. એટલે આવતા દિવસોએ ઊંટડીના દૂધનો પ્લાન્ટ પણ ભારતનો પહેલો પ્લાન્ટ કચ્છમાં અને સરહદ ડેરી મારફત થશે. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલા દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક. અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે આધુનિક ડિજિટલ એક્સરે RVG દ્વારા. ઓછા ક્ષકિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાંકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડબાય. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. વાત આરોગ્યની. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ વિષાણુજન્ય રોગો અને જટિલ ગણાતા તાવ સામે જાગૃતિ આણવા ફિમેલ હેલ્થ વર્કરોને તાલીમ અપાઈ હતી. રોગચાળા પૂર્વેની તકેદારી જનજીવન માટે ઉપયોગી બની રહે છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના ફિમેલ હેલ્થ વર્કરો માટે રોગ નિયંત્રણ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા આરોગ્ય તંત્રના વિવિધ તબીબો ડોક્ટર અરુણ કુમાર કુર્મી, ડોક્ટર દીપક દોશી, ડોક્ટર પિયુષ પૂજારાએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર નખત્રાણા તાલુકાના હેલ્થ સુપરવાઇઝર ઇલાબેન યાદવે કચ્છનેર સાથે કરેલી વાતચીત. કોઈ એક રોગ નહીં પણ ઘણા બધા રોગ, જેમ કે તાવ છે તો કેવા પ્રકારનો તાવ છે, ચિકનગુનિયા છે કે પછી કોંગો ફીવર છે કે પછી ઠંડી સાથે તાવ આવે છે કે ખાંસી સાથે તાવ આવે છે કે ચકામા સાથે તાવ છે, અને પછી ખાંસી કેટલા દિવસથી આવે છે ઝાડા માટે, અને પછી મરડો થયો છે કે નહીં, લોહી સાથે ઝાડા આવે છે, પાણી શોષાઈ ગયું છે કે નહીં, ક્લોરિનેશન કરેલું છે કે પોરા છે કે નહીં, એટલે સર્વ રોગ એનામાં બધા રોગ ભેગા કરી લીધા છે. એનામાં હાઉસ ટુ હાઉસ સર્વે કરીએ છીએ. આજે અમારી આજે છે રિફ્રેશર તાલીમ છે, એનામાં અમે એમ શીખ્યા છીએ કે અમારે આ સુપરવાઇઝરોએ આપણા જે બહેનો અમારા હાથ નીચે જે કામ કરે છે એનામાં આપણે એ લોકોને હોમ વિઝિટમાં કાંઈ તકલીફ હોય તો એના વિશે અમે માર્ગદર્શન આપી શકીએ. એનો રિપોર્ટિંગ કેવી રીતના કરવાનો છે, રિપોર્ટિંગ કરી અને પછી ઉપરની લેવલે કેવી રીતના પહોંચાડવાનો છે એના વિશે અમે એ લોકોને આજે શીખશું. કચ્છમાં વિષાણુ એટલે કે બેક્ટેરિયાજન્ય રોગોનું પ્રમાણ વધુ છે, તેમાં વિવિધ પ્રકારના તાવનો ઉપદ્રવ કચ્છમાં અવારનવાર થતો રહે છે, તેમાં કોંગો ફીવર, સ્વાઇન ફ્લુ જેવા કેસો પણ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આ તાલીમને જાહેર આરોગ્ય માટે ખૂબ જ મહત્વની ગણાવતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર કુર્મી. ઇન્ટીગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ કા રિફ્રેશર તાલીમ હૈ, ઉસમે આજે જો ફીમેલ હેલ્થ સુપરવાઇઝર હૈ उसकी तालीम दिया जा रहा है. हमारा ये एम है कि हमारे कच्छ में जितने भी हेल्थ डिपार्टमेंट में जितने भी कर्मचारी है सबको
तालीम दे रहा हूँ और ये तालीम कम से कम 10 दिवस तक चलेगा। बात करिए ट्रेनिंग की, ट्रेनिंग दरमियान क्या क्या लोगों विषय माहिती आपवामां आवशे? इस IDSP के जो डिजीज है, IDSP ना जो डिजीज है, जैसे एक्यूट डायरियल डिजीज है, टाइफाइड फीवर है, मीजल्स है, उसके बाद वैक्सीन प्रिवेंटेबल डिजीज है, एक्यूट फ्लेसिड पैरालिसिस है, इसके बाद जो है सो अपर रेस्पिरेटरी ट्रैक्ट इन्फेक्शन है, टाइफाइड है, कोलरा है, जितने भी डिजीज जो भी डिजीज मिल रहा है IDSP में, जो हमारे 22 डिजीज का मेडिकल ऑफिसर के द्वारा फॉर्म पी में 22 डिजीज का होता है, तो उसका हम कर रहे हैं। सबके अलग अलग है, जैसे सिंड्रोमिंग है लक्षण के आधार पर है, जो हमारे सब सेंटर का रिपोर्ट आता है FS मल्टीपर्पस हेल्थ वर्कर फीमेल द्वारा और मेल द्वारा, तो ये रिपोर्ट होता है। 3 टाइप का रिपोर्ट है, एक हॉस्पिटल के द्वारा होता है, एक सब सेंटर के द्वारा होता है और एक जो है सो लेबोरेटरी के द्वारा होता है। सर कितना लोगों ने ट्रेनिंग आपको हमारे कच्छ निखा? कम से कम 550 का ट्रेनिंग है हमारे। विभिन्न श्रेणी खाली जगह भरवा माटे राज्य सरकार द्वारा लेवायेली स्पर्धात्मक परीक्षा शांतिपूर्ण वातावरण में संपन्न थई। राज्य सरकार ने विविध सरकारी कचेरियों में खाली रहेल अलग अलग श्रेणी की जगह पूरवा माटे योग्य लायकात धरावता उम्मीदवारों अर्थे लिखित परीक्षा योजाई गई। हाल सरकार द्वारा स्पर्धात्मक परीक्षाओं ना माध्यम थी भर्ती प्रक्रिया हाथ धराय छे। कच्छ जिला में आम तो 44,000 थी पण वधु उम्मीदवारों नोंधाया हता, परंतु लिखित परीक्षा में मांड अर्धा एटले के 50% जेटला ज उम्मीदवारों उपस्थित रह्या हता। सरकार ने सूचना ने पगले सज्जड बंदोबस्त अने विजिलेंस टीम द्वारा परीक्षा नु मॉनिटरिंग करायुं हतुं। कच्छ में संपूर्ण शांति भर्या माहौल वच्चे परीक्षा संपन्न थई होवानुं कच्छ न्यूज ने जणावता जिला विकास अधिकारी CJ पटेल। 29 केन्द्रों उपर लगभग 11,723 जेटला छोकराओए फॉर्म भरेला छे, एमांथी अंदाजे 40% नी आजुबाजु हाजरी नोंधाई छे अने आ माटे अमे 8 रूटो नक्की कर्या हता अने 392 आमां वर्गखंडो आवे छे। 8 આપણે ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ મૂકવામાં આવ્યા છે કે જે લોકો ચેકિંગ પણ કરી રહ્યા છે અને તમામને આપણે સૂચનાઓ પણ અગાઉ પણ આપી હતી કે ભાઈ કોઈ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે લઈ જવા નહીં, અને એના માટે અમે દરેક સેન્ટર ઉપર એક એક બોર્ડ પણ આપે જોયું છે, આગળ અમે માર્યા છે કે ભાઈ આ વસ્તુઓ લઈ જવાની નથી, અહીંયા જમા કરાવી દેવાની છે, એટલે ફૂલ પ્રૂફ રીતે એમ કે કોઈ ચોરી જ ના થાય, કોઈ એવો બનાવ ન બને અને બહુ પારદર્શકતાથી આપણી આ પરીક્ષા સંપન્ન થાય એના તમામ પ્રયાસો જિલ્લા શિક્ષણાધિકારી અને અમારા સચિવ શ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે એમ તુવરની રાહબરી હેઠળ બહુ સરસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, અને આ બપોર પછીનું જે પેપર છે એમાં પણ એક જ સેન્ટર છે, એટલે આમ 2 સેન્ટર ગણી શકાય, પણ એક જ બિલ્ડિંગમાં અમારે પરીક્ષા લેવાની છે, એટલે એમાં પણ ફ્લાઇંગ સ્કોડ અને બધાને અમે નિમી દીધા છે। 129 જેટલા અમે આ વખતે વિજિલન્સ ઓફિસર એટલે કે તકેદારી અધિકારીઓની નિમણૂક સરકારે કરવાનું કહ્યું હતું એ પણ કરી દીધી છે। 3 બ્લોકે 1 વધારાનો માણસ મળે છે, એટલે એ પણ આમાં ચોરીને અટકાવવામાં ખાસ મદદરૂપ થાય છે, બીજી કામગીરીમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે। સર એક બાજુ બેરોજગારોની સંખ્યા વધતી જાય એવી વાતો આવે છે, બીજી બાજુ સરકાર આવી રીતના પરીક્ષા લઈને નોકરી પ્રદાન કરી છે, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે આવતા નથી નોકરી? હવે એમાં તો આપણે પરીક્ષા દેવા માટે તો એટલે નથી, આમાં હાજરી આપણે જોઈએ કે 50% હાજરી માન થાય છે, 45%, એનું કારણ એ છે કે દરેક જિલ્લામાં આ જેને એવું નથી કે આજ કચ્છમાં જ ભર્યું હોય બીજે ના ભરી શકે, એને વિકલ્પ આપ્યા છે કે ભાઈ તમારે ક્યાં ક્યાં ભરવા છે, એટલે અમુક જગ્યાએ 2 જગ્યાએ ભરે છે, કોઈ 3 જગ્યાએ ભરે, પછી પરીક્ષા અહીંયા આપવા ના આવે, પણ એને પોતાનો મનગમતો જિલ્લામાં એવું લાગે કે મારે છેલ્લી ઘડીએ પસંદગી ત્યાં કરતા હોય છે, એટલે એક તો પ્રમાણ એનું ઘટે છે, અને બેરોજગારી તો હવે માની લો કે હમણાં જ તમે બધા આપણે જોયું છે કે મેગા જોબ ફેરના સરકારે પ્રયત્ન કર્યા હતા કે કંપનીઓમાં ખાનગી નોકરી આપવા માટેનો પ્રયાસ અવશ્ય કરવામાં આવી રહ્યો છે, અને એ પ્રમાણે બેરોજગારી બને તેટલી દૂર કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો આ હતા આજના સમાચારો, આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો। કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ, ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર, ત્યાં સુધી રજા લઈ ધન્યવાદ।